हेलो स्टूडेंट्स, आज ये आपके रिसेंट सब्जेक्ट में हमने जुडिशरी के एडवांटेजेस एंड डिसएडवांटेजेस ऑफ कास्ट इन शेड्यूल फाइव बराबर अलग से आपने जो इशू ये पहला तुमने कह दो कि लास्ट लेक्चर में अंदर आपने जो मतलब फाइल्स मतलब जेवी के अपने सिंप्लेक्स फाइल विंडो फाइल प्रेशर फाइल रैंकिंग फाइल बराबर आ रही थी अलग अलग फाइल्स विषय जो क्लियर पर आज फाइल्स अपने जो ही थी ये कास्ट इन शेड्यूल टाइप की थी बराबर कास्ट आपको जो टॉपिक तो कास्ट ये हम बात की थी तो एडवांटेजेस के अंदर सर्वप्रथम बात करिए तो आ फाइल का उपयोग करवा थी आपने क्या क्या प्रकार फायदा होता हो तो एडवांटेजेस के अंदर से कि तेमा हल्का वजन वाला सेल पूरा है बराबर एडवांटेजेस की बात कर लिया आप जे थी फाइलनी हेरफेर अने जमीनमां ઉતારવાનું સરળ રહે છે નંબર વન નંબર ટુની અંદર જોઈએ તો ફાઇલની હેરફેર કરવાની ન હોવાથી તેમજ તેને ફૂંકીને જમીનમાં ઉતારવાની ન હોવાથી પ્રિકાસ્ટ ફાઇલની સરખામણીએ ઓછું રેન્ફોર્સમેન્ટ જોઈએ છે બરાબર પછી થર્ડ નંબર આપણને કીધું છે કે જરૂરી પૂરતી લંબાઈની ફાઇલનો આપણે ઉપયોગ કરવામાં આવે છે જેથી મટીરિયલનો બગાડ પણ ઓછો થશે બરાબર અને ફાઇલને કાપવાનો પણ આપણને પ્રશ્ન ઊભો નહીં થાય પછી ફોર્થ નંબર કીધું છે કે ફાઇલને હેમર વડે જમીનમાં ઠોકવામાં આવતી નથી તેથી ફાઇલ ઠોકવાનો ભય રહેતો નથી જરૂરી જણાય તો વધારાની ફાઇલ તાત્કાલિક જમીનની અંદર બાંધવામાં આવે છે અને ફાઇલને હેરફેરનો ખર્ચ થતો નથી બરાબર આ જે વસ્તુ જોઈ એ હતા આપણા એડવાન્ટેજીસ બરાબર હવે આપણે ડિસએડવાન્ટેજીસ વિશે જોઈશું આની અંદર ગેરફાયદા આપણને કયા કયા છે આપણે ફાયદા જોયા એટલે ગેરફાયદા એટલે કે ડિસએડવાન્ટેજીસની અંદર વાત કરીએ તો ફાઇલના બાંધકામ દરમિયાન રેન્ફોર્સમેન્ટને યોગ્ય સ્થિતિમાં રાખવું મુશ્કેલ છે બરાબર કેમકે જે ફાઇલ હશે એમાં વચ્ચે રેન્ફોર્સમેન્ટ હશે એટલે વચ્ચે સેન્ટરમાં રાખવું મુશ્કેલ હશે પછી રેન્ફોર્સમેન્ટ વગરની ફાઇલ માટીની હોરિઝોન્ટલ મૂવમેન્ટના કારણે તૂટી જવાનો ભય રહેલો હોય છે થર્ડ વન આપેલું છે કે પાણીમાં આવા પાઇલ ઢાળી શકાતા નથી ફોર્થ વન આપ્યું છે આવા પાઇલની ડિઝાઇનમાં યોગ્ય નિયંત્રણ રાખવું મુશ્કેલ છે ફિફ્થ નંબર છે કે જો પાઇલના સંપર્કમાં રહેલી માટી સૂકી હોય તો સૂકી માટી પાઇલમાંથી બે ચૂસી લે છે જેથી પાઇલની મજબૂતી ઘટી જાય છે બરાબર ડબ્લ્યુસીબી રેશિયો આપણે જાણીએ છીએ પાઇલના બાંધકામ દરમિયાન કોન્ક્રીટનું બરાબર દાબણ ના કર્યું હોય તો એની અંદર પોલાણો એટલે કે વોઇડ રહી જાય છે અને એના કારણે એની સ્ટ્રેન્થ આપણને ઓછી મળે છે તો બરાબર આ જે ફાઇલ ગેરફાયદા આપણે સાથે સાથે જોયા હતા કેમ કે ઘણા ટોપિક એવા છે જે પાઇલની સાથે જ આપણે જોયા હતા જે રીતે કે પાઇલને આપણે ઠોકવામાં આવતી નથી કેમ કે તૂટી જશે પછી એને હેરફેરમાં ખર્ચ ઓછો થાય છે આ બધા ટોપિક બરાબર તો આ વાતથી આપણે એડવાન્ટેજીસ મેળવી છે એડવાન્ટેજીસની હવે આપણે જોઈશું આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે નેક્સ્ટ ફાઇલ એટલે કે પ્રિકાસ્ટ કોન્ક્રીટ ફાઇલ આ જે ફાઇલ હતી એ કાસ્ટ ઇન શેડ્યુલ હતી બરાબર સાઇટ ઉપર બનાવી અને આપણે એનો ઉપયોગ કરીએ તો જે જગ્યાએ આપણે રિક્વાયરમેન્ટ હોય ત્યાં આપણે કન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ પ્રિકાસ્ટની અંદર આપણે કોઈ આપણે કોઈ સાઇટ ઉપર પર્ટિક્યુલર સાઇઝની મળતી જ હોય છે ફાઇલ એને આપણે સાઇટ ત્યાંથી કેરી કરીને સાઇટ ઉપર લાવવાની હોય છે બરાબર તો આ પ્રિકાસ્ટ ફાઇલ વિશે હવે આપણે ડીપમાં જોઈશું તો હવે આપણે બોર્ડની અંદર જોઈ રહ્યા છીએ પ્રિકાસ્ટ કોન્ક્રીટ ફાઇલ એની અલગ અલગ સ્ક્વેર પછી રાઉન્ડ અલગ અલગ શેપમાં બનાવવામાં આવતી હોય છે હેક્સાગોન એ પ્રમાણે તો હવે એની થિયરી વિશે જોઈશું બરાબર તો આ પ્રકારના ફાઇલ ફેક્ટરીમાં અથવા તો જે જગ્યાએ ફાઇલ જમીનમાં ઉતારવાના હોય એની આસપાસ આ પ્રકારના આપણે ચોરસ વર્તુળાકાર ફાઇલ બનાવવામાં આવે છે બરાબર હવે આવા ફાઇલની સાઇઝ 30 સેન્ટીમીટરથી 50 સેન્ટીમીટર જેટલી અને લંબાઈ જે છે એ છે 20 મીટર અથવા તો તેનાથી વધારે રાખવામાં આવે છે બરાબર ફાઇલ જે છે એમાં 20mm થી 40mm વ્યાસના 4-8 મુખ્ય સળિયા અને 6-10mm વ્યાસના
स्टीरअप वपराय छे, बराबर। स्टीरअप नो स्पेसिंग छेड़े थी 1-1 मीटर ने लंबाई थी राखवामां आवे छे ने सेंटर टू सेंटर 10 mm जेटलू डिस्टन्स राखवामां आवे छे। रेनफोर्समेंट में ओछामां ओछू 50 mm कॉन्क्रीट कवर आपवामां आवे छे, बराबर। 50 mm नो कॉन्क्रीट कवर पण आपवामां आवे छे। तो आपणी जे प्रीकास्ट कॉन्क्रीट पाइल जे छे એ આપણને આ રીતે જોવા મળશે, બરાબર। અને એને જે આપણને મેઝરમેન્ટ જોયા એ પ્રમાણે એને બનાવવામાં આવતી હોય છે। હવે જે પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ છે એને બનાવવાની મેથડ એટલે કે પ્રોસિજર ફોર ફોર્મિંગ પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ, બરાબર। તો આ પાઇલ વિશે હવે આપણે ડીપમાં જોઈશું કે સૌ પ્રથમ પાઇલ માટે ફોર્મવર્ક તૈયાર કરવામાં આવે છે, કઈ રીતે બનાવી આ પાઇલ, કેમ કે એ પ્રીકાસ્ટ છે એટલે આપણે પહેલાં બનાવેલી હશે, પછી જે જગ્યાએ આપણે એનો વપરાશ હશે યુઝ હશે એ જગ્યાએ એને લઈ જઈશું। તો તેનું ફોર્મવર્ક બનાવવામાં આવે છે, તેની અંદરની બાજુએ ઓઇલ અથવા તો ગ્રીસ લગાડવામાં આવે છે જેથી ફોર્મવર્ક કોન્ક્રીટ સાથે ચોંટી ન જાય। પછી આપણને એમ કીધું છે કે ડિઝાઇન પ્રમાણે રેન્ફોર્સમેન્ટ એની અંદર મૂકવામાં આવે છે, કેમ કે પ્રીકાસ્ટ છે એટલે આમાં મેઝરમેન્ટ આપણી એક્યુરેસી સારી એવી રહેશે। સામાન્ય રીતે 1:2:4 પ્રમાણમાં કોન્ક્રીટ બનાવી તેને ફોર્મવર્કમાં ભરવામાં આવે છે, પાઇપના બંને છેડા કોન્ક્રીટ વધારે રાખવામાં આવે છે અને એગ્રીગેટનું કદ 10 mm થી 25 mm જેટલું રાખવામાં આવે છે। કોન્ક્રીટ ભરતી વખતે તેનું કદ સતત દાબન કરવામાં આવે છે જેથી વાઇબ્રેટરનો ઉપયોગ પણ કરી શકાય જેથી એર વોઇડ ઘટાડી શકાય। ફોર્મવર્ક 3 દિવસ પછી દૂર કરવામાં આવે છે, પાઇલને એની એ સ્થિતિમાં 7 દિવસ સુધી રાખવામાં આવે છે, ત્યારબાદ પાઇલને ક્યોરિંગ માટે પાણીની અંદર ટાંકામાં 3-4 અઠવાડિયા સુધી મૂકી રાખવામાં આવે છે અને પછી પાઇલ આપણી વાપરવા માટે તૈયાર થાય છે। તો સિમ્પલ મેથડ છે, આની અંદર કંઈ ખાસ એવું નથી, મેઇન વસ્તુ આપણી શું છે મેઝરમેન્ટ આપણે એક્યુરેટ છે જ્યારે આપણે આગળની એક કાસ્ટ ઇન્સ્ટિટ્યૂટ પાઇલની અંદર વાત કરીએ મેઝરમેન્ટમાં એની અંદર પહેલાં તમને જોવા મળતી હતી, બરાબર। આપણે જેટલી લંબાઈની જરૂર હોય એટલી પાઇલ આપણે જોઈશું। તો હવે પ્રીકાસ્ટ કોન્ક્રીટના આપણે જોઈશું સૌ પ્રથમ એડવાન્ટેજીસ, બરાબર, એડવાન્ટેજીસ ઓફ પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ। તો રેન્ફોર્સમેન્ટની ઓરિજિનલ પોઝિશનમાં કોઈ ફેરફાર થતો નથી, જે રીતે બનાવટ હોય જે રીતે પેટર્ન હોય જે રીતનો શેપ હોય એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી। આવા પાઇપ પાણીમાં પણ નીચે સુધી ઉતારી શકાય છે, જ્યારે કાસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં શું છે કે જ્યારે પાણી હોય તો એને ડીવોટરિંગ કરવું પડે, એના પછી આપણે સુકતા ટિમ્પરિંગ કરવું પડે, પછી આપણું કામ થશે, જ્યારે આની અંદર ડાયરેક્ટ આપણે પાણીમાં એડ કરી શકીએ છીએ। પછી આવશે આવા પાઇપ વર્કશોપ અથવા તો ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે, જેથી તેની ડિઝાઇનમાં અને પાઇલ ઢાળતી વખતે યોગ્ય ગુણવત્તા નિયંત્રણ થઈ શકે છે, બરાબર। એટલે આની ડિઝાઇનમાં સારી એવી ગુણવત્તા પ્રમાણે કામ કરેલું હોવાથી આપણને આમાં સારા એવા રિઝલ્ટ મળી શકશે। પાઇલમાં રહેલી કોઈ ખામી તપાસીને તેનું રિપેરિંગ પણ થઈ શકે છે, માની લઈએ કે કોઈ પાઇલ જો કોઈ જગ્યાએથી ડેમેજ થઈ ગઈ હોય તો એનું પણ રિપેરિંગ થઈ શકે છે। પછી આવશે મોટા જથ્થામાં પાઇલો એકસાથે ઢાળી શકાય છે અને ખર્ચ ઘટાડી શકાય છે, એટલે કે વધારે બલ્કમાં આપણે પાઇલનો રિક્વાયરમેન્ટ હોય અથવા તો વધારે જથ્થામાં એકસાથે આપણે બનાવી શકીએ છીએ અને ખર્ચ ઘટાડી શકીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ વધારે આપણે બલ્કમાં લઈશું તો આપણને સારા એવા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળતું હોય છે, તો એ રીતે જ્યારે વધારે કામ હોય તો એ રીતે આપણને ખર્ચમાં ફાયદો પણ થતો હોય છે। પાઇલને જમીનમાં ઉતાર્યા પછી તરત જ તેના ઉપર ભાર આપી શકાય છે જેથી સમયનો બચત થાય છે, બરાબર। તરત ભાર આપી શકાય છે એટલે કે જે આપણે આગળની પાઇલની વાત કરી જે હતી કાસ્ટ ઇન્સ્ટિટ્યૂટ
એમાં શું છે કે એને બનાવ્યા પછી થોડો દિવસ એને ક્યોરિંગ અથવા તો એને સેટ થવા માટે ટાઈમ આપવો પડે છે, બરાબર. જ્યારે આ પાઇલની અંદર શું છે કે આ પાઇલમાં તરત આપણે એની અંદર લોડ એના ઉપર લોડ આપી શકીએ છીએ, કોઈ જ વાંધો આવતો નથી, બરાબર. તો એક આના માટે સારો એવો ફાયદો થશે અને એની સાથે સમયનો પણ બચત થશે આપણો. પછી જે જમીનમાં રહેલા ક્ષારો અને નુકસાનકારક તત્વો કે જીવાતને પાઇલ ઉપર અસર થતી નથી, બરાબર. પછી એકબીજાની પાસ પાસે પાઇલને જમીનમાં ઉતારી શકાય છે, જે રીતે કે એક પાઇલ ઉતાર્યા પછી પણ આપણું કામ ના થતું હોય અથવા તો લોડ કેરી ના કરી શકતો હોય તો આપણે એના જોડે કન્ટિન્યુઅસ બીજા પણ ઘણા બધા પાઇલ ઉતારી શકીએ છીએ. તો આ થયા આ એડવાન્ટેજીસ, જેની અંદર આપણે એવું કરવા પડે કે બેટર છે આ પાઇલ ફાસ્ટ ઇન સિટ્યુ પાઇલ કરતાં, ક્લિયર. સેફની વાત કરીએ, સાઇઝની વાત કરીએ, પછી ઓછા ટાઈમમાં તમારે યુઝ કરી શકાય, ક્લિયર ના કરી શકાય, પછી ગ્રાઉન્ડની અંદર એડ કર્યા પછી તરત એને રોડ આપી શકાય, તો આવા ઘણા બધા આપણને એડવાન્ટેજીસ જોવા મળ્યા છે, ક્લિયર. હવે આપણે ડિસએડવાન્ટેજીસની વાત કરીશું. તો નુકસાન થવાની શક્યતા રહેલી છે, કેમ કે પ્રીકાસ્ટ છે એટલે વજન હશે, અને નોર્મલી આપણે કોઈ પાઇલ ગ્રાઉન્ડમાં એડ કર્યા પછી વજન તો નથી જ કરતા, કેમ કે એ કઈ વાત થઈ કાસ્ટ ઇન્સ્ટિટ્યુટ, કેમ કે આપણે વજન કેટલું છે આપણને ખબર નથી હોતું જ્યારે ગ્રાઉન્ડની અંદર એડ થઈએ છીએ, પણ પ્રીકાસ્ટની અંદર તો ખબર પડી જશે કેમ કે આપણે પહેલાંથી બનાવી અને પછી કોઈ જગ્યાએ આપણે એને યુઝ કરીએ છીએ એટલા માટે. તો હવે આનું વજન વધારે હશે એટલે ખૂટવાની શક્યતા છે. આ ઉપરાંત તેના સાથે કામ કરવાનું તથા તેને જમીનમાં ઉતારવાનું કામ પણ ઘણું મુશ્કેલ છે, બરાબર. કેમ કે પેટર્ન આપણે તૈયાર હશે, ખાલી ગ્રાઉન્ડની અંદર હૂક કરી અને એને મૂકવાની સાથે એને ગ્રાઉન્ડમાં ઉતારવું પણ પડશે જરૂરી ઊંડાઈ સુધી. પછી આપણને એમ કીધું છે કે પાઇલના હેન્ડલિંગ અને ડ્રાઇવિંગ દરમિયાન ઉત્પન્ન થતા સ્ટ્રેસીસ સહન કરવા માટે વધારાના રેન્ફોર્સમેન્ટની જરૂર પડે છે, જેથી ખર્ચમાં વધારો થાય છે. હવે આ જે પાઇલ જે છે એમાં શું છે કે પ્રીકાસ્ટ છે એટલે પહેલાંથી બનાવેલી છે, તો એને સાચવીને ગ્રાઉન્ડની અંદર ડ્રાઈવ કરવાની હોય છે, બરાબર, ઉતારવાની હોય છે, તો એની માટે વધારાના રેન્ફોર્સમેન્ટની જરૂર પડે છે, જે આપણા માટે નુકસાનકારક છે અથવા તો ખર્ચમાં આપણને વધારે કોસ્ટલી પડી શકે. પછી છે કે પાઇલની લંબાઈ વધારી શકાતી નથી, એક આનો એક ડિસએડવાન્ટેજ આ છે કે માની લઈએ કે પાઇલની લંબાઈ 50 મીટર હોય અને આપણે જોઈએ છીએ 70 મીટર અથવા તો 80 મીટર, તો આની અંદર આપણે પાઇલની લેન્થ નહીં વધારી શકીએ, એ આપણા માટે મોટો પ્રશ્ન બની શકે છે. પછી આવશે પાઇલના હેરફેર દરમિયાન તે તૂટી જવાની સંભાવના રહેલી છે, બરાબર. પાઇલના હેરફેર માટેના વાહનના માપને ધ્યાનમાં રાખીને પાઇલની સાઇઝ નક્કી કરવામાં આવે છે, એટલે કે લંબાઈ ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. કઈ રીતે? તો એના શેપ પ્રમાણે આપણે વાહનમાં એડ કરવાની હોય એ દરમિયાન અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય એ સમયે. જો પાઇલની લંબાઈ વધારે હોય તો તેને કાપવું મુશ્કેલ પડે છે. હવે મેઝરમેન્ટ પ્રમાણે 50 મીટરની આપણે રિક્વાયરમેન્ટ નથી, પણ આપણે કંપનીમાં આપણે જોઈએ છીએ 40 મીટરની, બરાબર, અને આવી ગઈ છે, અથવા તો ફિક્સ મેઝરમેન્ટ એનો એવું છે કે 15 મીટરમાં જ આપણને મળે છે, તો પછી એને કાપી શકાતી નથી. જો પાઇલ તાત્કાલિક ન મળે શકે તો કામમાં ઢીલ પડે છે, એટલે કે આપણે માની લઈએ કે વધારે પાઇલ એટલે કે 500 પાઇલની રિક્વાયરમેન્ટ હોય અને આપણે 400 પાઇલ આવી હોય, તો જે બાકીની પાઇલ છે એ તાત્કાલિક આપણે ના બનાવી શકીએ, કેમ કે પ્રીકાસ્ટ વર્ક છે તો એના માટે પહેલાંથી મંગાવેલી હોય, તો તાત્કાલિક રિક્વાયરમેન્ટ પડે તો કામમાં ઢીલ પડી શકે છે, બરાબર. પછી આગળ જોઈએ તો હવે આવશે સ્ટીલ પાઇપ, બરાબર. સૌ પ્રથમ આપણે જોઈશું સ્ટીલ પાઇપ. ડિસએડવાન્ટેજ વધી ગયું. તો સ્ટીલ પાઇપની અંદર અલગ અલગ આપણને પ્રકાર આપેલા છે, બરાબર. સૌ પ્રથમ જોઈએ એટલે કે સ્ટીલ પાઇપ છે પ્રકારના પ્રમાણે, પછી એની અંદર અલગ અલગ પાઇલ જેમ કે ટિમ્બર પાઇલ, એ બધા અલગ અલગ પ્રકાર છે. તો સૌ પ્રથમ નંબર 1 સ્ટીલ પાઇલ છે.
ફિલ્મફાઇલની અંદર અલગ અલગ પેટર્ન આપેલી છે, પેટર્ન અથવા તો પ્રકાર પણ કહી શકાય. નંબર વન છે એચ બીમ ફાઇલ, નંબર ટુ છે બોક્સ ફાઇલ, નંબર વન એચ બીમ ફાઇલ, નંબર ટુ બોક્સ ફાઇલ અને નંબર થ્રી ટ્યુબ ફાઇલ. બરાબર, એચ બીમ ફાઇલ એટલે એનો શેપ જે હશે એ કેવો હશે, એચ ટાઈપ. આપણે જોઈ લઈએ બોર્ડમાં તો એનો શેપ આ રીતનો હશે, એચ ફાઇલનો. બરાબર, નંબર ટુ છે બોક્સ ફાઇલ, તો બોક્સ ફાઇલનો શેપ તમને આ રીતે જોવા મળશે. વચ્ચેના ભાગે આ પેટર્ન બની રહેતી છે, એ થશે બોક્સ ટાઈપ. બરાબર, અને પ્રથમ છે ટ્યુબ ટાઈપ, તો ટ્યુબ ટાઈપની અંદર